અત્યારે હાલ અમે ગાંધીનગરમાં છીએ. જે રીતે સ્કૂલોનો વિવાદ ચાલી રહ્યો છે, આપ જોઈ શકો છો કે ગાંધીનગરના કેમ્પસમાં પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે અને ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગીના બેનર સાથે આજે NSUIના જે યુવા નેતાઓ છે, NSUIની જે પાક છે, તેણે અત્યારે અહીંયા ગાંધીનગરની અંદર જે આખી ઘટના છે તેની અંદર બાનમાં લીધું છે. હાલમાં આ તમામ લોકો DDO ઓફિસ આવ્યા છે અને DDO ઓફિસ તાળાબંધી કરવા માટે જઈ રહ્યા છે. જે રીતે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી હખડધખડ ચાલી રહ્યું છે, કેટલાય સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એ મુદ્દો RTIનો હોય કે પછી અનેક મુદ્દાઓ હોય, NSUI દ્વારા આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ અહીંયા આવી ચૂક્યા છે અને DDO ઓફિસમાં એ લોકો જઈ રહ્યા છે. DDO ઓફિસની અંદર તાળાબંધી કરવાનો આજે પ્રયત્ન છે. જો આપ જોઈ શકો છો આ દ્રશ્યમાં. જી જી કિંજલ, આપ જોઈ શકો છો કઈ રીતે शिक्षा को लेकिन व्यापारीकरण किया जा रहा है. गुजराती नहीं बोलते, गुलाब से आइए. एक मिनट शांति ना करो. हमें 26 तारीखे 26 सोना रोज शिक्षण अधिकारी श्री ने आवेदन पत्र आप दू. FRC हेठ के स्कूलों FRC हेठ के स्कूलों ने કેટલી ફી વસૂલવાની માન્યતા મળી છે એ અંગે અમે માહિતી માગી હતી. શિક્ષણ અધિકારી શ્રી જીઓ અમને 2 દિવસની મુદત આપી હતી, 2 દિવસમાં તમને માહિતી આપીશું. પણ ગાંધીનગરની ઘણી સ્કૂલોમાં 10,000 થી 40,000 સુધી વધારાની ફી લેવામાં આવે છે અને એડમિશન માટે 20,000, 40,000, 50,000 એવા ડોનેશન લેવામાં આવે છે. એના વિરુદ્ધમાં અમે આજે એ શિક્ષણ અધિકારી જે શ્રીની કચેરી તાળાબંધી અને હલ્લાબોલનો કાર્યક્રમ રાખેલો છે. ભાવેશ દેસાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ. શિક્ષણમાં મંત્રીઓના જે માનીતા છે, સંચાલકો, શાળા સંચાલકો, એ શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાઈ રહે છે અને જ્યારે એમને વારંવાર અમારા યુથ કોંગ્રેસ NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી તો એમની તાનાશાહી વારંવાર રજૂઆત કરવા સાથે, ધરણા કરવા સાથે કોઈ પણ પ્રત્યુત્તર ના મળતા આજે અમારે તાળાબંધી કરવાનો કાર્યક્રમ કરવો પડે છે. અને ભાજપના સંચાલકો દ્વારા વારંવાર આ રીતે વાલીઓને હેરાન કરવામાં આવે છે. જો એમની સામે કોઈ અવાજ ઉઠાવે તો એમને જે ફી નિયમનનો કાયદો બનાવ્યો છે એ ફક્ત કાગળ ઉપર રહી ગયો છે. એમાં 15,000, 25,000, 30,000નો સ્લેબ રાખ્યો છે. તો FRC હેઠળ માન્યતા એમને કીધું છે કે FRC હેઠળ જે ગયેલી સ્કૂલો છે એમને ફી વસૂલવાની માન્યતા આપી છે. પણ હજુ શિક્ષણ અધિકારી પાસે FRC હેઠળ કઈ સ્કૂલોને કેટલી ફી વસૂલવાની માન્યતા મળી છે એની કોઈ માહિતી મળતી નથી. એના વિરુદ્ધમાં આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે અને અલ્લાબોલનો કાર્યક્રમ છે. થેન્ક યુ. જોઈ શકો છો તે પ્રમાણે એક તરફ જ્યાં સવાલ ધારાસભ્યો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે શિક્ષણનું વેપારીકરણ થવાની સામે ગાંધીનગરની અંદર હોબાળો થયો છે, કઈ રીતે ગાંધીનગરમાં લોકો અહીંયા એકઠા થઈ રહ્યા છે, કઈ રીતે તાળાબંધી કરવામાં આવી રહ્યો છે, શિક્ષણનું વેપારીકરણ થવાની અહીંયા વાત થઈ રહી છે. આપ જોઈ શકો છો આ કેવા પ્રકારે લોકો અહીં આવ્યા છે એટલે કહી શકાય કે સરકારની સમસ્યાઓમાં હાલમાં કોઈ સમાધાન દેખાઈ રહ્યું નથી. છે તેમની ખાસ જે છે તે માંગણી શું છે અને શું તેમણે તાળાબંધી કરી દીધી છે? સમયથી
રીતે અહીંયા ચાલવા ચાલી રહ્યો છે, કઈ રીતે અહીંયા તાનાશાહી છે, અનેક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવા શું તકલીફો અત્યારે શિક્ષણમાં પડી રહી છે? શિક્ષણમાં મોટામાં મોટી તકલીફ એ છે કે અત્યારે તમામ શિક્ષણનું ખાનગીકરણ કરી દીધું છે. બધી સ્કૂલો પોતાની મનમાની પ્રમાણે ફી લે છે. ગરીબ વિદ્યાર્થીઓને ક્યાં જવું એ મોટામાં મોટો પ્રશ્ન અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવામાં આવી રહ્યો છે. ગુજરાતના આખા રાજકારણમાં આ સૌથી અગત્યનો મુદ્દો છે. એમ છતાંય વડાપ્રધાન કે મુખ્યમંત્રીને પોતાને એના પેટનું પાણી નથી હલતું, એટલે હવે પબ્લિક જનતા હવે જાગૃત થઈ છે અને આગામી દિવસોમાં પબ્લિકનો સાથ લઈ અને કોંગ્રેસ NSUI અને યુથ કોંગ્રેસ પબ્લિકનો સાથ લઈ અને આવા તાળાબંધી જેવા ઉગ્ર આંદોલન આપીને રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહી છે. આપને લાગી રહ્યું છે આ તાળાબંધીથી કોઈ અસર થશે, કોઈ ફેરફાર આવશે? સમગ્ર ગુજરાતમાં જ્યાં સુધી સરકારને કાન નહીં ઉઘડે અને સરકાર જે શિક્ષણ માફિયાઓને જે સરેન્ડર થઈ ગઈ છે ત્યાંથી નહીં ઉઠે ત્યાં સુધી યુવક કોંગ્રેસ સમગ્ર ગુજરાતની તમામે તમામ DO ઓફિસ, FRC ઓફિસ અને જ્યાં પણ જરૂર પડશે સ્કૂલો પર હલ્લાબોલ કરશે અમે લોકો. વારંવાર રજૂઆત કરવા છતાં આ ભાજપ સરકારની તાનાશાહી, આ ભાજપ સરકાર તાનાશાહી સરકાર છે. 25,000 ના રોજ અમે આવેદન પત્ર આપી દીધું શિક્ષણ અધિકારીને, 2600 ના રોજ આવેદન પત્ર આપ્યું, વારંવાર ધરણા કર્યા પણ કોઈ પ્રત્યુત્તર નથી મળતો. શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી અને શાળા સંચાલકોની મિલીભગતના લીધે વારંવાર વિદ્યાર્થીઓ વાલીઓને હેરાન કરવામાં આવે છે. એમની સામે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં એમને 2 દિવસમાં અમને કીધું હતું FRC હેઠળ કેટલી સ્કૂલોને માન્યતા મળી છે એની માહિતી આપવાની વાત કરી હતી. આજ સુધી શિક્ષણ અધિકારી અમને માહિતી નથી આપી કે FRC હેઠળ કેટલી સ્કૂલોને કેટલી ફી વસૂલવાની એમના અધિકાર છે, કેટલી ફી વસૂલી શકે. પણ ગાંધીનગરની હિલવુડ જેવી અનેક સ્કૂલો છે જે 30,000થી માંડીને 70,000 સુધીની ફી વસૂલી, જ્યારે સરકારે એમના જે કાયદા ફી નિયમ કાયદા મુજબ 30,000 ઉપર ના લઈ શકે ફી એવો કાયદો બનાવ્યો છે એ ફક્ત કાગળ પર રહી ગયો છે. 15,000, 25,000 અને 30,000નો કાયદો ફક્ત કાગળ પર છે અને સ્કૂલો બેફામ રીતે 70,000, 80,000 ફી વસૂલે છે એની સામે અમારું આંદોલન છે. આજે લાગે છે આનાથી કોઈ ફળ મળશે, કોઈ નિષ્કર્ષ આવશે? આજના અમારા આંદોલન આજે કોઈ વાલીઓને વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારી સાથે બધા વાલીઓ પણ સંકળાયેલા છે, વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા છે. તો વાલી વિદ્યાર્થીઓને લઈને સમગ્ર ગુજરાતમાં, ગાંધીનગર નહીં પણ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે. યુથ કોંગ્રેસ NS દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અમે. મિથુન, આપ જોઈ શકો છો એક તરફ સરકારના ધારાસભ્યો પણ નારાજ છે, બીજી તરફ NSUI પણ શિક્ષણના મુદ્દા પર હવે સરકારને ઘેરી છે. જી 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 જે આભાર કિંજલ માહિતી આપવા બદલ. તો જે રીતે DO કચેરીને તાળાબંધી કરવામાં આવી, NSUI ના કાર્યકર્તાઓએ તાળાબંધી કરી હતી, આવા દ્રશ્યો જોઈ રહ્યા છો. જી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અચાનક જ જે રીતે NSUI ના જે કાર્યકરો છે તેઓ DO કચેરીમાં ધસી આવ્યા હતા અને તેમણે તાળાબંધી કરી હતી અને જે રીતે તેમણે માગણી કરી હતી, આ પહેલાં પણ તેમણે 25,000 અને 26,600 જે માગણી કરી હતી કે FRC હેઠળ જે ગાંધીનગરની કેટલી જે શાળા છે કે કેટલી તે ફી વસૂલી શકે છે તેની માહિતી તેમણે માગી હતી, પણ અત્યાર સુધી તેમણે માહિતી આપવામાં નથી આવી અને હવે તેઓ જે રીતે તાળાબંધી આજે કરી છે અને આજે પણ તેઓ રજૂઆત કરવાના છે. આજે પણ કોઈ વાતનો જો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ તેઓ આ પ્રકારનું જે આંદોલન છે તે આગળ વધારશે. તો જે રીતે FRC માં જે સ્કૂલોનો સમાવેશ થાય છે તે FRC માં સમાવેશ થવા છતાં જે 15,000, 20,000, 27,000 જે પહેલાં માળખું રજૂ કરવામાં આવ્યું હતું તે માળખાથી પણ વધુ ફી હાલમાં શાળાઓ વસૂલી રહ્યા છે અને પહેલાં કરતાં પણ વધુ શાળાઓ ફી વસૂલી રહ્યા છે.